સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીઝવા ગામ પંચાયત પ્રાથમિક શાળામાં બાળકોના નબળા શિક્ષણને લઈને ગ્રામજનોએ તાળાબંધીની ચીમકી આપી. સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી શિક્ષણમાં સુધારો થાય અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે દિવસે ને દિવસે અવનવા સુધારા કરે છે. પણ જો શિક્ષણ આપનારા શિક્ષકો જ નબળા હોય તો શું કરવું? આવું જ કંઈક પ્રાંતિજના રણછોડપુરા ગામે જોવા મળ્યું છે, જેમાં રણછોડપુરા પ્રાથમિક શાળા નંબર 1-7 અભ્યાસ કરતા બાળકોને લખતા વાંચતા પણ ના આવડતા અને શિક્ષણનો ગેજ નીચે જતા ગામના પ્રથમ નાગરિક ડેપ્યુટી સરપંચ ચૌહાણ, દૂરસિંહ, કેસરીસિંહ તથા ગ્રામજનો તથા અગ્રણીઓ વાલીઓ દ્વારા શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની બદલી કરવાની માંગ કરાઈ છે. અને જો જવાબદાર તંત્ર દ્વારા શાળામાં ફરજ બજાવતા ચારેય શિક્ષિકાઓની બદલી શાળા પહેલા નહીં કરવામાં આવે તો શાળાને તાળું મારવાની ગ્રામજનો તથા વાલીઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે. મારા ગામને મુખ્ય સમસ્યા છે કે છોકરાનો દિવસ દિવસ અભ્યાસ નબળો પડતો જાય, બરોબર. તો એના માટે મેં 2-4 વખત કોશિશો કરી છે કે ભાઈ એક તાલુકામાં શિક્ષણ અધિકારીઓને જોણ કરી, મૌખિક કરી, લેખિત કરી. આ વખતે અમારા ગામના ડેપ્યુટી સરપંચ તેઓને લેખિતમાં જોઈન કરી અને ગામવાળાને પૂછ્યું કે ભાઈ આપણે લેખિતમાં જોઈન કરીએ તો 2-4 જગ્યાએ જોઈન કરી કે આ શિક્ષણ સુધરે અમારા ગામનું, બરોબર. ના, આજે ગયા વર્ષે કહેવાનો મતલબ કે છોકરાનું બધા ગામવાળાએ ભેગા થઈને કીધું હતું કે ભાઈ છોકરાને આ પ્રમાણે તમે પણ આવશો તો અમારે મૂકવા નહીં, એટલે એને એમ કીધું કે સુધરશે, પણ કોઈ સુધાર આવ્યો નહીં. એટલે આ સાલ આ વર્ષથી ધોરણ 1 બંધ કરવાનું ચાલ્યું રાખ્યું કે ભાઈ છોકરો મૂકવો નહીં, બરોબર. પછી બીજી કે બહારની આજુબાજુના ભરવાડોની બાળકો આવતો હતો, 20-25 છોકરો આવતો હતો, આજે બંધ થઈ ગયો. તો કારણ શું? કે શિક્ષણ નબળું હશે તો જ ને. પછી આજે કે આ મતલબ કે અમારી નજીક સોનાસન સ્કૂલ છે તો ત્યાં છોકરોને મૂકવા જઈએ એટલે અમારે તો અમારા ગામની મતલબ કે ક્રેડિટ સારી છે તે ટોકન અમે ભલામણ કરીએ સારા વ્યક્તિને કે અમારા ગામનો છોકરો છે પણ તમે લઈ લ્યો. તો પછી ભલામણ કરીએ તો વળી જગ્યા કઈ થાય તો તમારો છોકરો લેશું. અને છોકરાનું હોય 8માં જોઈએ તો અમુક છોકરોને તો આજે નોમ ના આવડતું હોય તો કણ લખ નોમ લખ તો નોમ ના આવડતું હોય તો પછી ખોટું પડે ને. 10માં તો ઘેર જ આવું અને 10માં તો કહેવાનો મતલબ જ નહીં રહ્યો કે 10માં તો ઘેર જ આવું. શિક્ષક 4 અને લેડીઝો છે, બરોબર. જૈન ગામ વાળો કેવું છું લેડીઝો હંગાથી શિક્ષક એક જ શિક્ષક હતા, બરોબર. એ છોકરો 70-80 છોકરો હતો અને એક જ શિક્ષક 70-80 છોકરાને ભણાવી શકતા અને છોકરો હોશિયારે બનતો. અને છેલ્લા 5 વર્ષથી તો આજે એ જ શાળામાં ચાર બહેનો મૂકવાની છે. એક શિક્ષકના બદલે ચાર બહેનો મૂકવાની છે. ચાર બહેનો મૂકવા છતાં છોકરોનો અભ્યાસ નબળો, બહુ છોકરો કોઈ ભણાવતો જ નથી. એ ચાર બહેનો આવું છે તે આવીને પેલું પ્રાર્થના કરાવું અને પછી ગરબા ગરાવું. પણ ચોપડીનું કોઈ તો એમાં ભણાવવાની તો કોઈ વાત જ નહીં. આ જ કરાવીએ તો કોમ્પ્યુટરમાં તો કોઈ વાત જોણ જ નહીં અપાયું. ચાર શિક્ષક છોકરો આ એ થઈ કરશે તો પછી ઓણા આગળ ઓણા માટે અમે આખા ગામના દરેક વ્યક્તિએ સહયોગ કરીને અરજી કરેલ છે. એમાં સરકારે આમ જે તે અરજી મોકલવાની તે મોકલી અમે આપી છે. એમાં જો કોઈ આગળ કોમ ના થઈ શકે તો પછી એના માટે મારા તારાબંધીનો તો નિયમ છે જ, એ આખા ગામની જ મંજૂરી. રણછોડપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો વિરુદ્ધ ગામજનોની લેખિત રજૂઆત મને 11-18 મળેલી છે. આ પહેલાં ફોન મેસેજથી જુદા જુદા વાલીઓએ જુદા જુદા નંબરેથી રજૂઆત કરેલી કે શિક્ષકો અનિયમિત આવે છે અને બાળકોને સારું શિક્ષણ આપતા નથી. એ અનુસંધાને બીઆરસી અને સીઆરસી મારફતે પણ આકસ્મિક વિઝિટ કરાયેલી છે, કોઈ અનિયમિત ધ્યાન પર આવેલ નથી. અને ગત માસે જ મેં વાર્ષિક નિરીક્ષણ કર્યું છે. એ દરમિયાન કોઈ ગામના વાલીએ રૂબરૂ આવીને કોઈ પણ પ્રકારની રજૂઆત કરેલ નથી. પણ એમની માગણી મુજબ તો ભાઈ શિક્ષણ નબળું છે અને મારા ધ્યાન ઉપર આવેલું છે એ અંગેની મેં 36-38 તાકીદની સ્થળ ઉપર આપેલી છે અને શિક્ષકોને
રજીસ્ટર સંખ્યા શાળાની વધે ગામની વસ્તીની મર્યાદામાં, તે માટે અથાગ પ્રયત્ન કરવા પણ જાણ કરેલું છે. ગત વર્ષે ધોરણ એકમાં શૂન્ય સંખ્યા હતી એટલે શિક્ષકોની બેદરકારીના કારણે છે એવો ગામનો આક્ષેપ છે. આ બાબતે પણ મેં શિક્ષકોને પૂછેલું કે કેમ ધોરણ એકમાં સંખ્યા નથી, તો શિક્ષકોએ એવું કહેલું કે સર્વેમાં એમ કહે બાળકો ગામમાં નથી, પણ મને જાણવા મળેલું છે કે એક બાળક સર્વેમાં હતું પણ એક બાળકે વાલીએ સંખ્યા પર્યાપ્ત ન હોવાના કારણે કોઈ અન્ય શાળામાં પ્રવેશ અપાવેલો છે. અને આ અરજીના અનુસંધાને સ્થળ તપાસ મેં ટૂંક સમયમાં કરવી છે અને પહેલાં મેં ઇન્સ્પેક્શન નિમિત્તે જે કાર્યવાહી કરી છે એને મેં વડી કચેરીએ જાણ કરેલી છે. આમ મહદઅંશે કેટલીક આક્ષેપો વાલીઓના સાચા છે, મને કેટલાક આક્ષેપો ખોટા પણ છે એની તપાસ કરી વિગતે રિપોર્ટ કરવામાં આવશે. સંજય રાવ.